એમનું ચેપ્ટર 12 છે, એમનો આ પાંચમો વિડિયો છે. તો આ પાંચમા વિડિયોની અંદર આજે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશેની માહિતી મેળવવાના છીએ. તો સૌપ્રથમ વિદ્યુત સ્થિતિમાન એટલે શું, તો એ જાણવું જરૂરી છે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે કે બે પોટેન્શિયલ, એટલે કે કોઈ પણ તારના બે છેડા વચ્ચે કંઈક તફાવત ઉત્પન્ન થવો જોઈએ, જેને કારણે વિદ્યુત પ્રવાહ છે પસાર થાય. તો આ વિદ્યુત પ્રવાહનું વહન છે એને કરાવવા માટે કંઈક તફાવત ઉત્પન્ન કરવો પડે છે. આ તફાવત ઉત્પન્ન કરવા માટે એને શું નામ આપવામાં આવ્યું છે, વિદ્યુત સ્થિતિમાન. તો આ વિદ્યુત સ્થિતિમાન એટલે બરોબર જે મને ખબર છે નથી, તો તમને ખ્યાલ હશે કોઈ પાણીનો ટાંકો છે, તો પાણીના ટાંકામાંથી આપણે જ્યારે પાણી પાઇપલાઇન દ્વારા બહાર કાઢીએ છીએ, જ્યારે એની સાથે નળ ફિટ કરેલો હોય, જ્યારે નળ ચાલુ કરવામાં આવે છે ત્યારે એમાંથી પાણી નીકળે છે. એ કેવી રીતે નીકળે? તો આપણે જોયું કે ટાંકો અહીંયા ઉપરની બાજુ છે, એમાંથી નળ અહીંયા નીચેની બાજુ છે, એટલે કે પાણી બહાર નીકળે છે. તો આ ગુરુત્વાકર્ષણ બળને લીધે જે પાણી નીચેની બાજુ જે તફાવત ઉત્પન્ન થાય છે, જે હાઈટનો એટલે કે ઊંચાઈનો તફાવત ઉત્પન્ન થાય છે, તો એને લીધે એમાંથી પાણી આવે છે. અથવા તો ક્ષમ છે તે કોઈ નળી પડી છે અને નળીની અંદર પાણી છે, તો એને તમે એમને પડી લેવા દેશો તો એમાંથી પાણી બહાર નીકળશે નહીં. પરંતુ જ્યારે તમે એક બાજુનો છેડો ઊંચો કરો છો ત્યારે બીજી બાજુથી પાણી નીકળે છે, ત્યારે આપણે જોયું કે કંઈક તફાવત ઉત્પન્ન થાય છે. તો એવી જ રીતે જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન કરાવવું હોય ત્યારે એક તફાવત જરૂરી છે, અને આ તફાવત ઉત્પન્ન કરવા માટે કંઈક કાર્ય કરવું પડે છે. તો આપણે જો નળીની ઊંચી ગઈ ત્યારે આપણે કંઈક કાર્ય કર્યું, તો એ તફાવત ઉત્પન્ન કરવા માટે આપણે શું કરવું પડે છે, કાર્ય કરવું પડે છે. તો એવી જ રીતે જ્યારે આ વિદ્યુત પ્રવાહનું વહન કરાવવું હોય ત્યારે એમાં વિદ્યુત સ્થિતિમાન છે એનો તફાવત ઉત્પન્ન કરવો પડે, અને આ તફાવત ઉત્પન્ન કરવા માટે કંઈક કાર્ય કરવું પડશે. એક કુલમ વિદ્યુત ભાર, આપણા જે સૂત્રની અંદર કિંમતો
મેનેજર એટલે કે એક વોલ્ટ બરાબર એક જૂલ પ્રતિ સેકન્ડ અથવા તો એક વોલ્ટ બરાબર એક જૂલ ઇન્ટુ કુલંબ ઇન્વર્સ તો આ રીતે આપણે એને આ એક વોલ્ટ વિદ્યુતભાર આપણે મેળવી શકીએ અને આ વોલ્ટ મીટર છે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે ઉપયોગ થાય છે અને એને હંમેશા માટે વિદ્યુત પરિપથની અંદર કેમાં જોડવામાં આવે છે તો કે હંમેશા એને સમાંતરમાં જોડવામાં આવે છે કેમાં જોડવામાં આવે છે સમાંતરની અંદર અને જ્યારે એક મીટર છે એને શ્રેણીમાં જોડવામાં આવે છે ચાલો તો આ વિડીયોની અંદર આપણે આટલી જ માહિતી મેળવીશું હવે આના ઉપરનું એક ઉદાહરણ છે આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર ભણીશું ધન્યવાદ.